नमस्तस्ये नमस्तस्ये नमो नमस्तस्ये नमो नमः।
Pata pata
આપી છે દિવાઈ ગેલેક્સી માં રહે છે
આ તો સ્ટાર્ટ કર્યું છે, ગળું ગરમ કરવી છે, હજી બાકી છે બધું. આ તો અમે સાઉન્ડ ચેક કર્યો, અમારા બધાના હાંધામેળ જોઈ લીધા, બધા બરોબર છે. પણ અત્રે જીમિતભાઈને વિનંતી કરું, અમારા સોસાયટી પ્રમુખ છે ભાઈ જીમિતભાઈ માટે એક વાર જોરદાર તાળીઓ, કારણ એને એટલી બધી આ ડાયરાની ચિંતા કરી. એને મૂળ એમ હતું કે આ વરસાદ આવશે તો ગઢવી છટકી જશે, એટલે એને પત્ર નખાવ્યા. અહીં બધો પ્લાસ્ટિકનો શેડ મરાયો કે આજે વરસાદ પડે તો એવું ડાયરો તો કરવો. તો અમારા માનનીય મારા મોટા ભાઈ કહું તોય ભલે, અમે કદાચ એક જનેતાના કોઠે અવતાર નથી લીધો એટલું જ છે, જન્મ નથી લીધો એટલું જ છે, પણ હાવ સાચા અર્થમાં મારો મોટો ભાઈ કહી શકાય એ અમારા વાળા સાહેબનું સન્માન જીવીભાઈને કહું, વાળા સાહેબ આવો આપનું. અને આજે મારું એક ગીત સરસ મજાનું લોન્ચ થયું છે, કે આ કોઈ વિડીયો ન કરતા ને ઓડિયો લેતા નહીં, પણ એ ગીતમાં મને તમામ સપોર્ટ જેણે સથવારો આપ્યો હોય, વાળા સાહેબ અહીંયા અહીં આવો તો આ વાળા સાહેબના લીધે આ ગીત સક્ષમ થયું મારું, મહાદેવનું જે આવ્યું હોય વાળા સાહેબ માટે એકવાર જોરદાર ગાજીનો ગરગડાટ થઈ જાય. સાથે અમારા મહાવીરસિંહજી છે, એમને પણ બોલાવું, આપ આવો જીવીતભાઈ, અમારા મહાવીરસિંહજીનું પણ સન્માન કરો. અમારા પાદરા ગાંડું ગામ આવ્યું, એ સ્વામીજી બકાભાઈ બધા ભાઈ ખુરશીઓ થોડીક અહીંયા આગળ મુકાવજો. પાદરા ભારતીય જનતા પાર્ટી આખી આખી એવી મહાવીરસિંહનું સન્માન એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી. આ બધાએ આમ ખરેખર લગ્નની કંકોત્રી દો તો આવે એમ છે નહીં, પણ મારા પ્રેમના તાંતને બધા એવા સ્વામીજી દેવતાજી બાપા, જય મોગલ, જય સ્વામિનારાયણ. અમારા ટાપરિયા સાહેબને વિનંતી કરું, આપ આવજો જીમિતભાઈને કહું, હિતેશભાઈના હાથે ટાપરિયા સાહેબનું સન્માન. એક 5 મિનિટ આ સન્માનનો દોર લઈ આપણે આમંત્રિત મહેમાનો માટે. ઠાકોરે સાહેબ વડોદરા ચીફ ફાયર ઓફિસર, મારા મામાના દીકરા છે, એમનો ખૂબ આભાર સાહેબ. આપ આવ્યા અમને સાંભળો બહુ, કે બોલો સાંભળતા જ નથી મને, પણ લે એવા કોઈને નથી સાંભળતા. શૈલેષ સ્વામી અમારા આવ્યા છે પાદરાથી, એમને પણ વિનંતી કરો કે આપ આવો. અમારા અતુલભાઈને કહું, ગરવા ગજાનંદ ગણપતિની જે મૂર્તિ લઈ આવ્યા છે, મૂર્તિના દાતા, સ્વામીજી શૈલેષભાઈ, વિવેકભાઈને કહું સ્વામીજીનું સન્માન. અમારા પાદરાના મંત્રી શ્રી ભાજપ ભારતીય જનતા પાર્ટી મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ ઉપપ્રમુખ અમારા પરમાર સાહેબને કહું, રાકેશભાઈને કાપ આવો, અતુલભાઈને કહું એમનું સન્માન પુષ્પગુચ્છથી આપે. સાહેબ પધારો, આપ આપનો બિઝી સ્કેડ્યુલ કાઢીને આપ આવ્યા છો, ઘણા બધા મંત્રી થઈ ગયા તમે અહીંયા એવી એવી મજાની વાત છે. હા બોલો, આ નેતા આ બધા રીતે મંત્રી એમને છોડતા નથી. હા, એ ભાઈબંધીના હાટું અહીંયા આવ્યા છે. આભાર સાહેબ તમારો બધાનો. વડોદરા જિલ્લા કિસાન મોરચા સંઘ પ્રમુખ અમારા બકાભાઈ જીતેન્દ્રસિંહ વાઘેલાને વિનંતી કરો કે આપ આવો. અતુલભાઈ અને જીમિતભાઈ આવો, સાહેબનું સન્માન કરો. જય મતલ બાપા, સન્માન સ્વીકારે એક વાર જોરદાર ચાલ્યો ગડગડાટ. અને અમારા પાદરાના કોર્પોરેટર આવ્યા કિશનભાઈ જોશી, વધારો ભાઈ કિશનભાઈ, આ એવડી હાઈટ છે ને મને બીવડાવે, બોલો એવડો મોટો માણસ છે, પાછો મને ગળે મળે, મને એમ થાય દબાવી ન દે. આ અને અમારા પધારો બાબુ પાદરા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિજયભાઈ ગોહિલનું સન્માન અતુલભાઈને કહીશ. અને ITSM સેલના કન્વીનર શર્મા, ક્યાં ગયો શર્મા? થોડોક શર્મા ભાઈ આવી જાવ, તારો સન્માન છે. હા, ઘરે ભલે કોઈ ન કરે.
ભાઈ વત્સલાબેન પાટીલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જોરદાર તાળીઓના ગડગડાટથી વત્સલાબેન પાટીલને મનાવો, વધાવો, વધારો તાળી, વધારો તાળી, વધારો તાળી. અમારા માનનીય બહુ ગરવા કંઠના ગાયક અને આપણા ગુજરાતનું ઘરેણું કહી શકાય ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા વત્સલાતાએ આજે આવ્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી જયેશભાઈ બારોટનું સન્માન જીવિતભાઈને કહું. જયેશભાઈ બારોટનું બહુ સારા ગાયક. જયેશભાઈ બારોટ એટલે આખે આખો વડોદરા પંથક મધ્ય ગુજરાત જેને ચાહે છે. વત્સલાતાએ આવ્યા છે તો એમનું પણ સન્માન અમારા અતુલભાઈના ઘરેથી કરે છે. આશિકાબેનને કહું આપ આવો. અને તમારા સેજલબેનનું પણ સન્માન રહી ન જાય. એક બેન કોઈ પણ આપણી દીકરી બા સેજલબેન, સેજલબેન બહુ સારા સિંગર છે ને. અમારા ચિરાગ રહ્યો ને મંદિરાવાળો એના ઘરના છે. બોલો, આમ તો મંદિરાવાળાનું લગ્ન જ ન થાય, ધંધો એવો હશે મંદિરા વગાડે ન કરાય. આના થઈ ગયા એટલે બેન બહુ સારા છે. આ નથી સારું આનું જાહેરમાં, પણ બહુ અમારો વાલો છે. હવે સન્માનનો દોર અહીં પૂરો કરશું, કારણ કે આ બધાને સન્માન તો માતાજી ભગવતી મોકલ આપે એવું હું ઈચ્છા રાખું. કોરોનામાં સાહેબ બે વર આ લોકોના ઘર કેમ આવેલા છે. સ્વામીજી તમે ઘણો ફાળો એક મને કરી આપેલો. વિજયભાઈ આ બધાએ મારા મિત્રોને એક ફોન કરવામાં આવે મારા ફાળો જોઈ છે, મારે મારા આ આ મિત્રોને સાચવવાના છે. ત્યારે એક ફોન ઉપર મારા એક ફોન ઉપર આ પાદરા ભાજપ જે બેઠું છે એ એક જ ફોન ઉપર મારે કહેવાનું આવે કે ભાઈ કોરોના કાળ છે, છોકરાઓને તકલીફ છે, થોડા ઘણા પૈસા મોકલો. એટલે થોડા ઘણા એવું બોલું ને એમાં પાછળનો શબ્દ પકડે, ઘણા ઘણા પૈસા મોકલે. અને ઘણા બધા પૈસા મેં ઘણી બધી જગ્યાએ આપેલ દીધેલ લીધેલ છે, પણ એનો આ પર્યાય છે. અમારા અનુમાસીના માસીના દીકરા હિતેશભાઈ તમારા એસઓપી વાત જેને બાંધ્યું ને આખું ડિઝાઇન કરી એની પોતે અહીં બેઠા છે, એકવાર એના માટે જોરદાર તાળીઓ. અને અમારા ભરતદાનભાઈ છેક વિદ્યાનગરથી આવ્યા છે, વલ્લભ વિદ્યાનગર તથ્ય ફાઉન્ડેશન છે. એ પણ આજે આ ડાયરો બોલવા, આ કેવો વાયરો આવ્યો હતો કોરોનાનો, ડાયરો નહોતો થતો, માંડ હાથમાં માઇક આવ્યું છે. અને અમારા નાના પાટેકર તો તૈયાર થાય છે, એ આવશે એટલે તમને બધાને એમ જ થાય કે નાના પાટેકર છે. થઈ ગયા તૈયાર? નહીં, ગણપતિ થઈ છે પછી જાય છે, આવે છે ને વાંધો નહીં. હા, પણ બધા માટે એકવાર જોરદાર તાળીઓ. અને અમરદાનભાઈને કહું કે આપ આવો. ગરવા ગજાનંદ ગણપતિના બેહણા છે તો ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરી અને ગણપતિ વંદના સાથે એકાદ બે ભજન સરસ મજાના લઈ અને એમના મિત્રો અમિતદાનભાઈ ગઢવી બીજા કંઈક ફાયરના બધા સ્ટુડન્ટ્સ આવેલા છે કે ફાયર ઓફિસર છે, બધા ટ્રેનિંગમાં છે બધા. સરસ, તમારા સાહેબ આગળ બેઠા ખુરશીમાં ધ્યાન રાખજો. હા, તો અમરદાન ગઢવી છે રાજકોટથી આવ્યો ભાઈ આજે આ પ્રોગ્રામ માટે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી ભાઈ અમરદાન ગઢવી, ગઢવી અમરદાન, ગઢવી ગઢવી અમરદાન, મારું હરી કરે શું
गणपति महोत्सव ना उपक्रमे अति लोकडायरो भव्य अने खास करीने पीयूभाई गढवी ने जोरदार तालियों थी बजाओ। कारण के आ संस्कारी नगरी छे अने आया आवा कार्यक्रम नो थाय क्यां थाय भाई हे એટલે 21મી સદી માં આ બધું તમે સાંભળો છો એકવાર તમારા માટે જોરદાર તાળી વગાડો। અને આ તો મારી પરીક્ષા છે ભાઈ। આ કાકા કાફરિયા સાહેબ બેઠા છે, ભરતદાન બેઠા છે, અમારા અમિતદાન ગઢવી આવ્યા છે, હા હા વાળા સાહેબ બેઠા છે, ઓહો આ તો મારી આમે જજ જ છે, અહીંયા તાઈ બેઠા છે। આજ મારી પરીક્ષા છે પણ માતાજી માતાજી એ પ્રથમ પહેલા પૂજા તમારી
દીક્ષાની જગ્યાએ આવ્યા છે અને એમને માતાજીનો એક ભાવ સાંભળો છો, આનંદ કરીએ થોડો, પછી આપણે ભીમભાઈને સાંભળવાનું સાંભળ્યું. હું એમને સાંભળવા આવ્યો છું, આ તો હું ભેલો આવી ગયો, હું જે આપી દીધો. બાકી સિનિયર આર્ટિસ્ટ આમાં એવું હોય, સિનિયર આર્ટિસ્ટ હોય તેને પહેલા બેસવા દઉં છું, પણ હું નાનો છું ને એટલે આજ મારો પહેલો વાર હોય છે. અને હંમેશા નાના રહેવામાં જ મજા છે ભાઈ, નાના રહ્યો ને તો વધારે મજા. નાના તો પાટે કરે આવ્યા છો આજે. હે મારા સિરે સે લોકલી ચારણ છું ગઢડુ નાની નાગના
મારી માં હજી હોટી લઈને હોરી નાખે એમ છે
મારો મેળ ઘરે નથી પડતો. ભાઈ એક વાર જોરદાર તાળીઓના ગડગડાટથી નાના પાઠકને વધાવો. જયેશભાઈ વ્યાસ, જયેશભાઈ વ્યાસ, આણંદ ગામ, આણંદ ગામ, મૂળ કેશોદ, મૂળ કેશોદ, નાના પાટેકર, નાના પાટેકર, આવો પાટેકર, આવો પાટેકર, આવો પાટેકર, આવો. અમે એક જગ્યાએ લઈ ગયા હતા કે આ ચંબલની ખીણમાં ડાયરો કરો છો? ના, નાના પાટે કરજે ભાઈ. મારા આપ નીચે ખુરશીમાં આવી જાઓ, અહીં ખુરશી મુકાવી દઉં. સોસાયટીના મિત્રો, આયોજકોને વિનંતી, અમારા જયેશભાઈ વ્યાસનું સન્માન એ અત્રે છે, તો એમનું એક સરસ મજાનું સન્માન. જીમિતભાઈ, અતુલભાઈ, વિવેકભાઈ, અમારા જયેશભાઈ વ્યાસને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો. આપણને એટલી બધી મોજ કરાવશે, એવા દાંત ચઢાવશે, એવા નાના પાટેકરના ડાયલોગ ડિલિવરી હોય જ ભાઈ, એમની મજા અલગ છે. હા, આપનું સન્માન અત્રેથી અતુલભાઈ જયેશભાઈ વ્યાસનું સન્માન કરશે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ. આવો સુંદર મજાનો સત્સંગ, આવો લોક ડાયરો. ધન્યવાદ છે અમારા મિત્રને, એનું આ જબરું આયોજન. વિદ્વાન આર્ટિસ્ટો આપણી બધાની વચ્ચે છે આજે, જેનું રાષ્ટ્રમાં ગૌરવ કરી શકાય એવા શ્રીમાન જયેશભાઈ છે, બેન જેનું ગુજરાતના ખૂણે ખૂણે જેનું નામ છે, અને આવા જબરદસ્ત આર્ટિસ્ટો, આનું તો આ તો સદાબહાર છે ભાઈ. નિમકની જરૂર બધા વાનગીમાં પડે, નિમક મીઠું કાઢી નાખો એટલે કાંઈ મજા જ નહીં. હા, નિમક છે સાહેબ કલાકારોની દુનિયામાં. તો વધારે આપનો સમય નહીં લેતા, મને ખાલી એક પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું તો મને એક વસ્તુ યાદ આવી ગઈ. હવે આ આ જે છે ને, આટલા માટે છે ને તમે અહીંયા આવ્યા છીએ, તો અહીંયા અમારી આગળ જ છે. તો કિસીને દિયા હૈ અગર પ્યાર સે તોહફા તો ઇનકી કિંમત નહીં દેખી જાતી. વાહ યાર, આ તો મારા શું કે નહીં, તો ખરેખર મુશાયરાની જરૂર હતી. કિસીને દિયા હૈ અગર પ્યાર સે તોહફા તો ઇનકી કિંમત નહીં દેખી જાતી, અગર દેખના હૈ દોસ્તો તો દેને વાલે કી નિયત દેખી જાતી. યે પ્યાર હૈ મોહબ્બત, યે પ્યાર હૈ મોહબ્બત હૈ ઇશ્ક હૈ લવ હૈ, એસી કઈ એસી બાતે આપકી ખિદમત મેં લેકે આઉંગા, મગર થોડા સબર કરો યાર. જિસને જિંદગી મેં પ્યાર નહીં કિયા, મોહબ્બત નહીં કિયા, ઇશ્ક નહીં કિયા, ઉસે માલૂમ ક્યા જિંદગી ક્યા હોતી હૈ. થેન્ક યુ, થેન્ક યુ. વાહ, અંદર આતો અમારે છેલ્લી ઓવરમાં છ છ બોલમાં છ સિક્સ મારી લે ને ભાઈ, એ અમારા જયેશભાઈ. પણ મારા પાદરાથી જે મિત્રો આવ્યા છે એમની એક નાનક ફરમાઈશ લઈ અને પછી વત્સલાબેનને સાંભળવા છે ત્યારે. ઘુરઝરે જહોર મારમાં
Oh,
અમારા મોટા ભાઈ ભાઈ વત્સલાબેન પાટીલ માટે એકવાર જોરદાર તાળીઓનો ભરગાર થઈ જાય, કારણ કે હવે વત્સલા થાય ને બહુ એમની તબિયત નાદુરસ્ત છે. અઠવાડિયા 10 દિવસથી બહુ બીમાર હતા, તે છતાંય આજ આવ્યા છે. પણ આપણે એમને પાછું વહેલું નીકળી જવું છે એટલે ખાસ વત્સલા તાઈને સાંભળી, કારણ કે એ એક લાવો છે અને મને તો અમે તાઈ કહી છીએ, અમારી મા છે, એટલે એકવાર જોરદાર તાળીઓનો ગણગણ કરી અને વત્સલાબેન પાટીલને વિનંતી કે આપ આવો તાઈ, આપને જે ગમે જે મજા આવે. અને આ કોરોનાના મહારાક્ષસને ભગાડવા માટે એ દુર્ગાને જ આવવું પડે. તો નવરાત્રી થાય તો મારા બધા કલાકારો સચવાઈ જાય. ઠોકો તાલી ઠોકો. આપણા મનના માયા નું ધારી આપણા મનના
પરફેક્ટ તમને બધાને આવડે છે એક્ચ્યુઅલી આજે મને પહેલીવાર ખબર પડી કે આ એપાર્ટમેન્ટમાં બધા જ કલાકારો છે દરેક વાતને વધાવી લો છો એટલા માટે વધારે સરસ કલાકાર છો ચલો જોઈએ આપણે ઓકે ચલો કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારી કને વાલા કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારી કને કાલી ધૂર મણિયા રામાળો મને લાગે છે આ પિયુભાઈ રોજ પ્રેક્ટિસ કરાવે છે તમને ઓડિયન્સ આટલું સુરમાં ના હોય દોસ્ત કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારી જેના દરબારમાં ઉભા છે ને એના માટે બધા બાળ જ છે
हम काका बाबा ना हम मामा होए ना हम काका बाबा ना पुरे रे बोलनी Oh,
ખૂબ ખૂબ આનંદ થયો વસલાબેને, પણ હજુ વસલાબેને સાંભળવા જીવનનો લાવો છો, બેસી જાવ તમે બધા, સોલિડ છો યાર, હા કાર્યકર્તાઓનો તમારા બધાનો જોશ જોઈને મને બે લાઈન યાદ આવે. જો હવે બે લાઈન તમારા માટે જ ગાઉં છું, ફક્ત ફક્ત તમારા માટે, અને બધા આ બેઠા છે બધા વીઆઈ. મુસ્કુરાની તમારી પત્ની તમારા જેવી ઓડિયન્સ હોય તો ના જાય જાય ના જાય ના જાય ના ગણપતિ બાપા કે બિના તમારા જેવા ઓડિયન્સ વિના અમારા પિયુ ભાઈના ઓર્ગેનાઇઝ વિના કોને આપું વસલાબેન. જબ તક સાંસે રહેગી સાંસે ચલેગી 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 જબ તક સાંસે ચલેગી તુઝકો ચાહુંગા યાર મર ભી ગયા તો તુઝે કરુંગા નિભા મરી ગયા તો ભી તુઝે કરુંગા નિભા તેરે આશિક તેરે ગણપતિ બાપા ચલો એક ધૂન ગાઈએ નાનકડી બે લાઈન મોરિયા રે બાપા નાના પાટેકર ને એક વાર જોરદાર તાળીઓ ગણગણાટ. નાનાજી આવો. જયેશભાઈ વ્યાસ માટે એક વાર જોરદાર તાળીઓ. આનંદ થી આવેલું આ નજરાણું આવો. તાલીઓ પડી એના મતલબ છે કે આ બધું ગોઠવાઈ ગયું છે બધું.
चलो कोई बात नहीं, यहाँ पर आ गई हूँ तो दिया जलाऊं। दोस्तों दिया जलाया, कब्र में से फिर एक आवाज निकली कि जब निकलती हो तो मेरी मजाक से तो दिया क्यों जलाती हो, कम वक्त हम तो दिल के जले हैं, हमें और क्यों जलाती हो, हमें और क्यों। थैंक यू वेरी मच। मैं शिवाजी का हुआ मराठा, मराठा मरता या मारता अपना तो उसूल है, पहले लात फिर बाद उसके बाद मुलाकात। थैंक यू वेरी मच। अगर वक्त रहा तो फिर आपकी खिदमत में आऊंगा। थैंक यू वेरी मच। वाह वाह, जय हो, जय भाई माटे जोरदार ताली और गड़गड़ा। ઉજાગર કરવા વાળી આપણી ધરતી અમીરાત, આ ખમીરાત ની વાત અમને બધા એમ કહે છે કે તમે ઉજાગરા કરો છો, અમે ના પાડી છે કે અમે ઉજાગરા નહીં, અમે જાગરણ કરી છે, જ્યાં સુધી આ સંસ્કૃતિનું જતન કરવા હાટું થઈ અને અમારે ચારણોને જાગરણ કરવું પડશે ત્યાં સુધી કરશું। અમે જરાય ઉજાગરા કરવા નથી નીકળતા, અમે જાગરણ કરાવી છીએ અને કરીએ છીએ, કારણ દેશની વાત કરી ત્યારે ધર્મ રાખ્યો હતો
આવા દેશની ગરિમા વાળો આ દેશ, એની સંસ્કૃતિ વડોદરા, આ સંસ્કારી નગરી, એના આંગણા અને ગણપતિ, ગણપતિ પાસેથી ઘણું બધું શીખવાનું છે. ગણપતિ છે એ બહુ મોટા કાન વાળા છે, એ તમને એ શીખવાડે છે કે મોટા કાન વાળા થાવ, ખાલી સાંભળો, અહીંથી અહીં નો. ગણપતિ છે એનું નાક બહુ મોટું છે, દૂરથી હૂંકીને કે આ માણસ સારો કા ખરાબ, ગણપતિ એ શીખવાડે છે કે એવડું નાક રાખો કે દૂરથી તમને ખબર પડે ખરાબ પડે. હું કઈ સંસ્કૃતિ નો છું, મારા મા બાપ કોણ, મારા સંસ્કાર શું, મારે ક્યાં ઉભું રહેવાય, મારે કોની હારે વાત કરાય, મારે કોની હારે બેહાય, આ શીખવાડતા હોય તો ગણપતિ છે. ગણપતિ છે એને ઝીણી આંખો છે, બધું ઝીણી ઝીણી આંખે જોવાનું, ખબર પડવી જોઈએ, ઝીણી આંખથી જોવો. ગણપતિનું પેટ મોટું સાહેબ, આખી દુનિયાની વાતો હમાવી અને દાદો ગજાનન ધર્મ ગણપતિ. આ ગણપતિ આ 10 દિવસનો ઉત્સવ છે, એ તમને એ શીખવાડે છે કે થાવ તો ગણેશ જેવા થાવ. આપણે જન્માષ્ટમી આવે તો છોકરાઓને કાનોડો બનાવી ગણપતિ કેમ ન બનાવતો? હા નથી બનાવતા બોલો. અને પછી 10 દિવસ આપણે લઈને ફરવી છે પાછા. પણ વસ્તુ એ છે કે ગણેશના જે જ્ઞાન છે, એનો ગુણ છે, ગુણનો દાડો છે, એને જીવનમાં ઉતારો. કારણ ભાગ્ય દેખો યહાં ચલી ગઈ.
करती है आगे आलम यह है, आगे आलम यह है कि यूं तो यह जिंदगी मेरी है मगर कहा तेरा करती है। अपना दरेक पुरुषों की परिस्थिति इच्छे अपने बहने सीन करिए घेरे जी तो अपनी परिस्थिति हूं आप बदलिए जे जे मित्रों में परणेला है लागू पड़े युवान मित्रों की तैयारी रखो तुम तो हम एक विनती है डाया डाया भूलकाओ ने पोतानी पासे एना पेरेन्ट्स लई लिए अने बे मिनिट शांति जाळवो तो मने मजा आवशे। वारंवार मारे आ वस्तु कहेवी पड़े मने योग्य नथी लागती प्लीज कारण के मारे कोई रिधम नथी कोई मारी जोड़े कोई संगीत नथी तो जल्दी थी मारो परिचय आपी दऊं तमने मौज कराऊं। मारू नाम जयेश भाई व्यास मारू जूनू वतन जूनागढ़ जिल्लो माळिया हाटीना विद्यानगर हूँ ग्रेजुएट थयो एमए कर्युं जूनागढ़ बावदीन कॉलेज बीएड कर्युं आरजेटी कॉलेज स्कूल में नौकरी मळी गवर्नमेंट में पछी आ लाइन में आवी गयो अने घणा बधा देश फेर्यो नौकरी मूकी दीधी अने आजे 2009-10 में तमारा बधानी वच्चे सोनी टीवी पर प्रोग्राम आवतो भूगी भूगी ए बेन प्लीज ए बेन तमारा वखाण कर्या तमे तो बहु करी तो विनंती मारी विनंती माताओ बहनो अने 2010 में हूँ विनर थयो सोनी टीवी पर प्रोग्राम आवतो भूगी भूगी एमां मारा जज हता जेकी श्रॉफ टाइगर नानो हतो ए वखत नी वात छे मित्रो त्यार पछी घणी बधी गुजराती हिंदी मराठी मैं मूवी करी तारेक मराठी पण करी छे अने आजे तमारा बधा मित्रों मने क्यारेक जोयो होय तो क्राइम पेट्रोल में मैं 11 एपिसोड कर्या सावधान इंडिया में 23 थी वधारे एपिसोड छे मारा क्यांक सारो कैरेक्टर होय क्यांक डीएसपी डीआईजी क्यांक कैरेक्टर गुंडा नो एवुं पण होय तो आ बधा तमारा आशीर्वाद छे। मित्रों मने नाना पाटेकर तरीके लोको ओळखे छे तो मारे तमारी पसंदगीना एक डायलॉग थी आपणे शुरुआत करीए ए पहेला आ कार्यक्रम आतो 10 दिवस थी विघ्नहर्ता गणपति बापा ने अहींया आपणे स्थापन कर्युं આવતીકાલે આપણે એને વિદાય આપવાના છે આવતીકાલે છે ને કાલે ભગવાનને આપણે વિદાય આપવાના છીએ ફરીથી આવતે વર્ષે ભગવાન આપણી આ કઈ સોસાયટી અહીંયા ફરીથી નામ તો બહુ અઘરું છે અહીંયા ફરીથી બધા છે તો જલ્દીથી બાપા ફરીથી વધારે આપણા બધાના વિઘ્નો દૂર કરે ધન ધાન્ય પુત્ર પુત્રાદી દીર્ઘાયુષ્ય શુભમ ભવતી ભગવાન આપણે બધાને બધું આપે આ અપેક્ષા સાથે કાલે આપણે ભગવાનને વિદાય કરીએ પણ ભાઈ આ બેસ્ટ ઓર્ગેનાઇઝર ને બેન ખોરામ બેસાડે બેટા બસ એના કેમ ગયા એના મમ્મી કેમ ગયા બોલો કેવા બિંદાસ બેઠા છે કે ભલે જલસા કરે દીકરા તારે બોલવું હોય તો બોલ બાકી તો ને ઉભાનો જ છે આમાં શું છે ધ્યાન ન્યા છે ને બેન તો થોડું ભૂલાઈ જાય અમારે બધું ગોઠવેલું હોય વાત પ્લીઝ પ્લીઝ હવે પ્લીઝ ભગવાનની વાતથી શરૂઆત કરીએ મિત્રો બહેનોએ હમણાં આખું વાતાવરણ માતાજીના ગરબા જેવું કરી દીધું હતું એમાં વચ્ચે આપણા મલકના માયાળું માનવી એવી સુંદર મજાની વાતો કરી આપણા જેવી મેં તો આફ્રિકા કેનેડા દારેસલામ નૈરોબી ઝિમ્બાવે ઇન્ડોનેશિયા બાલી કોલંબો નવેક દેશો ફેર્યો પણ મજા જે અહીંયા છે ને એવી વિશ્વના કોઈ દેશમાં નથી આવું છાતી ઠોકી દેશ ગુજરાતને કાઢી નાખો આપણું વતન છે જન્મભૂમિ છે કર્મભૂમિ છે એટલે વખાણ નથી કરતો પણ જે વસ્તુ અહીંયા છે એટલે લાગણી છે પ્રેમ છે સંતોષ છે ગમે તેવી ઓછી આવકમાં પણ માણસ મન બિંદાસ તહેવારોનો ઉત્સાહ લઈને જીવી લેતો હોય આ વસ્તુ આપણે અહીંયા જોવા મળે અહીંયા જે જે કોઈ દુઃખ ન લગાડે આમાંથી ઘણાના ઘરના ફોરેનમાં હશે પણ જેવી રીતે અહીંયા આપણા ગોધરિયા છે ને ઓળખી ગયા મારું કહેવાનું એ જ પરિસ્થિતિ ત્યાં છે અને કે એનઆરઆઈ છે આપણો ભાઈ તો કે છે કેનેડા છે હવે કેનેડા કઈ હોટલમાં છે એનું સરનામું પૂછો કેનેડા છે આ આપણો જાત અનુભવ છે પણ એવું નથી બધા એવું નથી હોતું પણ મેજોરિટી આપણી સ્થિતિ ત્યાં આવી છે તો વાત હું એ કરવા જતો હતો કે મિત્રો આગાહ આપણી મોત કી કોઈ બસર નહીં પ્લીઝ વિનંતી સાહેબ કે આગાહ આપણી મોત કી કોઈ બસર નહીં તુને સામાન બનાયા 100 સાલ કા તુજે પલ ભર કી ખબર નહીં જિંદગીમાં મિત્રો નિશ્ચિત હોય તો એક મૃત્યુ છે અને એને માટે થઈને એક વખત જનરલી હું હિન્દીમાં બોલું તો નો ભાઈ વાંધો નથી ને આપને કારણ કે મને
ग्रीप नहीं आवे એટલે एक बार बकरे ने गर्व किया, प्राउड किया, अभिमान किया कि बस बकरा जब बोलता है तो आपने सुना है मैं तो बकरा जब बोला और कोई शायर था उसने लिख लिया इनका अंजाम क्या हुआ। सुनिए जरा गौर से सुनिए, इसके बाद में आपको जो चाहे आपकी पसंदीदा डायलॉग पेश करूंगा। कि फक्र बकरे ने किया मेरे सिवा कोई नहीं, मैं ही मैं हूं इस जहां में दूसरा कोई नहीं। सुनकर यह आवाज खुदा ने भेज दिया कसाई को, मांस हड्डी और चमड़ा ले गया बाजार को। कुछ लूटा कुछ बिका कुछ रहा बाजार में, कई बेचाणु कई लुटाणु कई पड़ियों कुछ रहा बाजार में। रे गई आते फकत में सुना ले आतड़ा कोई ना ले। ले गया पिंजारा उसे धुनकी बनाने के लिए, जब पिंजारा ने धुनाई की तब तांत थथराने लगी, मैं के बदले तू ही आवाज सदा ने लगी। मित्रों एंड में खबर पड़े भगवान छे तो बहु बहु मोड़ू थी जाए। आ संस्कार तमारा मने कई मासे आजे नाना नाना दीकरा आ दीकरी यार रमता था अने आ दीकरा अत्यार थी अने जेना बाप चप्पल लेने छतरी चोरतो होय जेनो छोकरो मोटो थी ने मोटो चोर ज बने। पण अत्यार थी जे दीकरा अहीं जे कलाकारों ने प्रोत्साहित करता था रुपया थी धन्यवाद छे एमना माता पिता ने लाख लाख सलाम करू छू। मित्रों आ संस्कार छे, तमे 10 रुपया आप्या के तमे 500 के 5000 रुपया आप्या एटले वखाण नथी करतो, पण आ कलाकारों माटे आ पुरस्कार नथी एनी जिंदगीनो उमड़को छे। मित्रों तो हवे तमारी પસંદગીનો મને યુવાન મિત્રો કોઈ વાત કરે કે જયેશભાઈ અમારે આ ડાયલોગ સાંભળો ભાઈ હજી ધીમે ધીમે રિધમિસ્ટ નથી આવ્યા હજી હજી અહીંયા શું નામ છે એનું ભાઈ સંજીવભાઈ આવી જાવ જલ્દી બેજો ભાઈ ક્રાંતિ હા મળે મળે યાર તમે તમારી દરેક ફરમાઈશ મળે પણ એક એક ફરમાઈશ ઉપર રૂપિયા મળવા જોઈએ એવી ના વાત તો ક્રાંતિવીર માટે મારે કોઈ પણ એક બેન જોઈએ માય નીચે આમાંથી કોઈ પણ એક બેન આવો મારી જોડે એક મિનિટ માં અહીં આવી જાવ ભાઈ પ્લીઝ હો આ આપણી દીકરી છે આપણી બેન છે અહીંયા આ બેન આપનું શું નામ પ્રીતિબેન નામ જ એવું છે સાંભળો મજા આવશે તમને अखबार के दम पे गरीबों के झोपड़े बचाने निकले हो। वो जमाना गया जब अखबार को लोग तोप समझते थे, अब तो धंधा हो गया है। पैसे के लिए कुछ भी उल्टी सीधी हेडलाइन छाप देते ये लोग। बाला साहब की चेतावनी, अडवाणी अज्ञातवास ने इमाम की गिरफ्तारी, मजाक हो गया तुम्हारा अखबार। एक बात जानते हो तुम्हारे अखबार पे सुबह बच्चे हंसते हैं, ये कहती अखबार क्रांति ला देता है, तख्ता पलट देता है। अरे 47 से लेके आज तक कौन सा तक पलटा? जो लोग गीता रामायण कुरान पर कर नहीं जागे वो तुम्हारे अखबार से कौन सी क्रांति लाए? जगाए तो जिंदा को जाता है, मुर्दों को नहीं। किस चीज को जगाएगी थी? वाह कलम वाली भाई वाह, जोरदार प्रतिबेन के लिए ताली बजाए दीजिए। बस बहुत हो गई हमदर्दी, मत बजाइए ताली, मंत्री साहब ये भाषण बंद कर दीजिए, रहने दीजिए अपनी हमदर्दी। कुछ ही दिनों के बाद आप ही के डिपार्टमेंट के लोग जब इसका घर खाली करवाने जाएंगे ना, तब मैं आपको पूछूंगा हमदर्दी के बारे में। चंद सीखे मिलेंगे भाभी को भविष्य के लिए, सरकार की ओर से क्या दे सकती है सरकार? बोले ऐसी बात नहीं है भाई, तू आवी जाए, बाकी वाला बेई बहनों शांति नहीं दिए, तू आवी जा बेटा, आवी जा, मारा दिकरा आवी जा, हावज मासी हाथ बने ना थोड़ी बार हाथ बने। बस बहुत हो गए हमदर्दी, मंत्री साहब भी भाषण बंद कर। टोपी लगाए मच्छर कहता है देश के लोगों में क्षमता की भावना आ रही है, इसीलिए तो बड़ी मछली छोटी को खा रही है, हमारे चुने हुए कुत्ते हमें ही खा रहे हैं। हम कुदरत के चहीते जानवर इंसान जिंदगी को गाली बना बैठे, शैतानों की लाला डोला तहलका मचा रही है, क्या करे क्या करे, सला सला मच्छर आदमी को हीरा बना देता है। जो आवी गया ना हमारे टाइम में जो मैं नक्की कह रही तो मने खबर है जो आया नहीं कोई पर लोग डरे आ त्रणे मित्र तो मारा खास मित्र थे ये એટલે हम तो यहां आवा ना पर मारे कोई पर लोग डरे मारे मारे वक्त का चा आवे का विदम इस बार गया। राम ने रावण को मारा, बाली को मौत के घाट उतारा, पुण्य को पाप से उगारा, लगता है इस जीवन में राम को आजीवन वनवास, क्या करे क्या करे, साला साला मच्छर आदमी को हिरा बना देता है। कभी शैतान आएंगे मेरे दरवाजे पे दस्तक देंगे,
उस वक्त मैं डरूंगा नहीं, मेरे हाथ को ढाल सीने को तलवार बनाऊंगा, मेरे जिस्म की तलाशी लेंगे फिर चलूं फिर, क्योंकि एक मच्छर सारा आदमी को हिजरा बना देता है, एक खटमल पूरी रात को अपाहिज कर देता है। थैंक यू वेरी मच दोस्तों। हमारे मड़े भाई चावड़ा साइड आप बधुम भाई मारो मित्र हुई गयो मजा ने बहु सेवा करी आज बहु सेवा दौड़ी दौड़ी काले बापू 11 सुधी उठवा नी दो काले नी मम्मी गमे काम परवाई ले त्या सुधी मस्ती थी होत हो सांभळो हवे प्लीज आपणे बधा जिंदगी में प्रेम की बात करिए हूँ तो प्रेमनगर में रहूँ छू भले विद्यानगर बता तुम आओ तक खबर है सांजना 6-8 शास्त्री मैदान आओ ए प्रेम को कहवा तक खबर पड़ जाए प्रेक्टिकल ज्ञान ईस्टर्ट बात हूँ ये करू छू कि प्रेम को कहवा वास्तविक प्रेम को प्रेम की व्याख्या कवि साहित्यकारों विद्वा खूब करी है क्या अंत नहीं आयो जम भगवान गुणों अंत नहीं प्रेम ना अंत अलग अलग प्रकार विचारों विचारधारा जुदी है व्याख्याओ जुदी है प्रेम किसे कहते खास कर मेरी माता बहनों आत खास ध्यान आए आप सब जानते हैं भगवान कृष्ण कन्हैया को कितनी पत्नी थी कौन बताएगा मुझे और इससे थोड़ा आगे बढ़ो 16108 हो ही नहीं सकता क्योंकि अपने घर पे एक है वो भी जरा हम इनको संभाल नहीं पाते हैं ये तो भगवान है गोकुल मथुरा वृंदावन के आजू बाजू में जो भी विस्तार है उनमें जो भी शादीशुदा है कुमारी लड़कियां हैं जो चाची हैं बड़ी उम्र की माताएं हैं वो भी भगवान कृष्ण कन्हैया को मन से इनकी गोपी थी 16108 गोपियां थी भगवान की सही में तो 8 रानियां थी भगवान ये सब छोड़ गए प्लीज भाई प्लीज क्या आवाज आवे से जी मासी तमे तो हमरो इने तो कई वाग से तुम्हारे काम नो जाओ आप बता पूरु पूरु था बहु करी मैंने हसाई दी तो आज पहली बार बाकी हूँ हसाव पर हसू नहीं तो आप हम सब जानते हैं कि भगवान जब ये सब मथुरा छोड़ के जब द्वारिका गए तो रुक्मणी जी वृंदा कुब्जा सरस्वती सत्यभामा तुलसी लक्ष्मी वगैरह सब रानियां वहीं पे थी भगवान वहां राजा रणछोड़ बन के राज कर रहे थे उन कहीं पे भी आप सुनिए उनमें कहीं पर भी राधा का नाम नहीं आता फिर भी जो हमारे शास्त्रों के विद्वान हो कहते हैं राधे बोल दीजिए कृष्ण भगवान का नाम है राधे राधे तो कृष्ण आ जाता है वाकई उसमें कहीं पर राधा का नाम नहीं राधा का नाम इसलिए नहीं है कि राधा उनकी पत्नी नहीं थी बल्कि उनकी प्रेयसी थी उनकी प्रेमिका थी सुनिए ये 2 मिनट की बात है बड़ा गौर से सुनिए तो राधा जी का नाम पत्नियों में नहीं बल्कि इनकी प्रेयसी में रहता है आप सबको मालूम है अगर आप यात्रा में गए हैं तो वो मथुरा से करीब 14 किलोमीटर दूरी पर एक बरसाना करके गांव है वो राधा जी का मायका है उनका पियर है उधर शास्त्रोक्त विधान नहीं है मगर कहावत में कहा गया है जय हो आपका शुभ नाम सुरेश भाई एक डायलॉग तुम पे बोलू कोई अतराज तो नहीं है तुम कोई गुस्सा तो नहीं करेगा ना हे उजरे चमानी ए अब्दुल असलियत जानना चाहता ना मैं तेरे को असलियत बता इधर आ ये कौन है गंगा भाभी गंगा भाभी और वो है कल्याण जी भाई बोल कल्याण जी भाई तेरा हाथ दिखा हाथ बता इसमें कौन सा कोई हिंदू का और कौन सा मुसलमान का जब साले बनाने वाले ने इसमें कोई फर्क नहीं किया तो तू कौन होता है फर्क बताने वाला निकल जाता है अपने टकलू के गणपति बापा मोरिया साला काई को नाचता था काई को पानी में जाता ये सल्ला मौलाना दुरुद शरीफ तेरे को किसने सिखाया राष्ट्र के चंद गदार नेताओं की साजिश में आके अपने भाईचारे को क्यों दफनाना चाहता है कलम वाली भाई ठीक कहती है इनकी कड़वी सच्ची बातें तेरी खोपड़ी में नहीं घुसती साले कल तक हम एक दूसरे के त्योहार में शरीफ होते थे ये हिंदू ये मुसलमान नहीं समझेगा तो निकल ही करते थैंक यू वेरी मच आ तो हजी सैम्पल से गोडाउन खोलवानो बाकी से मौज करो यार आ तो खाली सैम्पल से आजे तमने आने चैलेंज मारू छु साहब आ सोसाइटी में रहवा वाला 70 वर्ष ना बापा जो हवारे लव नो करवा लागे तो जयेश भाई मटी जाऊं बापू हमार तमे युवानो छी એટલે આપણે બદનામ નથી हम तो युवा है इसलिए बदनाम है वरना आजकल के बूढ़े भी कहां कम है
कि कौन कहता है कि बुढ़ा इश्क नहीं करता, वो इश्क तो जरूर करता है मगर किस नहीं करता, दात लेवल ना आवे। आ बधी मजा छे जिंदगीनी, हजी तो शुरुआत छे मौज का। તમે નક્કી કર્યું ને જયેશ ભાઈ આવે ને મજા આવશે, હવે મને મજા આવે ભાઈ, થોડું પાણી ક્યાં છે પાંચ મિનિટ લઉં ને, પાંચ મિનિટ લઉં ને। હલો પેલા પાંચ મિનિટ ભલે ને, પાંચ મિનિટ હું આગળ આવી જાઉં, સાંભળો હવે મજા આવશે તમને। આપણે કઈ વાત ઉપર હતા, હા તો રાધાજી શાસ્ત્રો કે વિધાન મે યે નહીં લિખા હૈ મગર કહાવત મે હૈ કે ભગવાન કૃષ્ણ સે રાધાજી કી ઉમર કરીબ 6 સાલ બડી, ભગવાન રાધાજી મોટા હતા ભગવાન કા, તો બરસાના મે અપને માયકે મે અપની સખીઓ કે સાથ જૈસે તુમ સબ ફ્રેન્ડ્સ બેઠી હો ઉસ તરીકે સે, ઉસ જમાને કી બાત હૈ જિસ જમાને મે કોઈ નલ પંપ વગેરા નહીં થા, કુએ સે પાણી ખીચના પડતા થા રસી કે જરીએ। ભેજા ભેજા પછી મારો વાર છે, મને ભૂખ લાગી છે, બધા રસી કે દરિયા કુએ સે સખિયા પાણી નિકાલ રહી થી, તો એસી પ્રીતિબેન જેસી કુછ લડકી ને ઇસકો પૂછા કે અરે રાધા તું ઇતની હસી ને ઇતની ખૂબસૂરત હૈ તો તેરા વર કાલા ક્યું હૈ। ના સુનિએ સુનિએ રાધા જી કી બાત હૈ, આપ તો પ્રીતિ જી હૈ ના, तो राधा ने सखियों से पूछा करे राधा तू इतनी हसीन है, इतनी खूबसूरत है, इतनी ब्यूटीफुल है तो तेरा वर काला क्यों। आपने द्वारिका गए हैं भगवान श्याम वर्ण है, आप डाकोर भी गए हैं वहां पर भी भगवान श्याम वर्ण है, आप नाथद्वारा भी गए हैं वहां भी भगवान श्याम वर्ण है, सही है ना बिल्कुल। राधा जी शर्मिंदा हो जाती है, हमें मजा आ सकती है, राधा जी शर्मिंदा हो जाती है, जवाब नहीं देती है, सखियों ने जबरदस्ती किया राधा जवाब देती है, सुनिए क्या राधा ने जवाब दिया। आपका अगर इसमें कोई मेरी बहन शादीशुदा है, इसका हस्बैंड थोड़ा काला सा है तो आप गौरव कीजिएगा, इसमें इसमें कोई शक करने की जरूरत नहीं है, खुश ही होना चाहिए क्योंकि और तो कोई इसके सामने नहीं देखेगा, दूसरा फायदा यह है। हमारा एक कलाकार मित्र एवा छे, एमना पत्नी एटला रूपाड़ा डाबी आंख जमणी आंख नेरी मेळे जोवे, बोलो મને કે જયેશ ભાઈ મારી ભાઈ ને કોઈ ની કોઈ ઉસ્ત્રી ના જ ન પડું, ગમે ત્યાં જાય, બે વાગે રાતે આવે તો મને ટેન્શન હોય કારણ કે એને હવે કોઈ જોવાનું નથી, કેટલી મજા, રિક્ષા વાળા ના પડજે બેન નહીં હોત, એક માં ભાડું નહીં થાય, એટલે અમુક બહેનો ના વર કાઢા હોય તો એમાં આપણે ટેન્શન લેવાનું નથી, આપણે ફાયદો જ છે, એ ગમે ત્યાં બે કલાક મોડા આવે તો કોઈ ચિંતા નહીં કરવાની। સુનિએ આગે સુનિએ, તો ગોપિયા કહેતી હે અરે રાધા તું હસીન હૈ તેરા વર કાલા ક્યું હૈ, રાધા જવાબ દેતી હે ક્યા आप मत कीजिए मेरे कन्हाई की बात, वो सबसे निराला है, आप मत कीजिए मेरे कन्हाई की बात, वो सबसे निराला है, अरे हर अदाएं इनकी मार जाती है, सिर्फ रंग ही तो काला है, એટલે કાળા હોય એમાં ફાયદો। પ્રેમની વાત આપણે કરતા હતા ને, પછી તમને ડાયલોગ આપું, હા પછી જય જયથી ઘણા કલાકારો બાકી છે, પિયુભાઈ ઓનલી 5 મિનિટ, હા ખાલી 5 મિનિટ, હાજી મજા આવશે સાહેબ, આમાં શું છે કે આમાં બીજા કલાકારો બાકી છે અને આપણે લોકડાઉન ની વચ્ચે છીએ, પછી પોલીસ ની ગાડી આવી ઉભી રહી જાય, ક્યાં વાત હૈ, થેન્ક યુ વેરી મચ, આપકા શુભ નામ, જીઓ 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 જીઓ, આવા બે તાર મજબૂત જોઈએ હો બાપુ, મારી સોસાયટી માં છે બાપુ, જોઈને જ પોલીસ હોઈ જાય। સુનિએ સુનિએ બેટા, अब बात मैं प्यार की करता हूँ, मोहब्बत की करता हूँ, इश्क की करता हूँ, जिसने जिंदगी में प्यार नहीं किया है, इश्क नहीं किया है, मोहब्बत नहीं किया है, उसे मालूम क्या जिंदगी क्या होती है। बहुत नसीब वाले होते हैं ना, उनकी किस्मत में प्यार होता है, उनकी किस्मत में मोहब्बत होता है, पर एक वस्तु है कि जो प्रेम करो तो पछी बीजी जगह लग्न ना करो, और बीजी जगह लग्न कर्या पछी पाछू जीवन में प्रेम ना करो, आप खास सिद्धांत है, प्रेम में पण करो, मारा लव मेरे जतो पोरबंदर एक दूधरी डेरी में हूँ बीएड करता हूँ, दूध लेवा जतो, એટલે મને એમ લાગ છોકરી મસ્ત લાગી, એટલે હું ના ગમે તો દૂધ લેવા જાવ, દૂધ મને એટલું જાણતું નતું એ લોકોનું, આ રિયલ વાત કરી વાત ભગવાનની સાચી, થોડાક દિવસ ત્યાં તો પછી દૂધે ગમવા લાગ્યું, છોકરીએ ગમવા લાગી। મિત્રો આજે એ જ મારા વાઇફ છે, તમને મારી ઉંમરનો ખ્યાલ હોય, મારો દીકરો બેંક ઓફ બરોડામાં છે ને એને ત્યાં 5 વર્ષનો બાબો છે, મારી એક દીકરી પ્રોફેસર છે, મારા જમાઈ પણ પ્રોફેસર છે, અને મારી એજનું તમે કોઈ નક્કી ના કર્યું, કલાકાર કોઈથી ગઢડા થતા જ નથી, આ બેન જોવું હું જોવું, હવે આ બધા જાદુ છે। તો હવે વાત હું પ્રેમની કરતો હતો કે ઈશ્ક, બેટા હવે બેહી જા પ્લીઝ બેટા,
મને માન કરીને જામે તે તમે બધું પ્લીઝ બેટા દીકરા પ્યાર ઓર મોહબ્બત કી જો બાત હુઈ ના તો પ્યાર કિસે કહેતે હૈ મોહબ્બત કિસે કહેતે હૈ સુનિયે અગર ભગવાન કૃષ્ણ કી ભક્તિ મેં સબસે પહેલા નામ અગર કિસી કા આતા હૈ તો રાધા હૈ દૂસરા નામ આતા હૈ તો મીરા કા આપ સભી જાનતે હૈ ઉસ પૂરી પ્રશ્ન કો દો મિનિટ મેં કહી દૂંગા જલ્દી સે રાધા મીરા કી શાદી હોતી હૈ રાણા કે સાથ મારવાડ કી સચ્ચી ઘટના હૈ રાજા ઇનકો અપની લુગાઈ બના કે ઘર પત્ની બના કે ઘર લે જાતે હૈ એક દો ચાર દિન બીતે કુછ મહિને બીતે મીરા ને કભી પલટ કે દેખા નહીં યાર રાજા ને ગુસ્સા કિયા ઓર બોલે હમ તુમ્હારે ઘરવાલે હૈ તુમ્હારે પતિ હૈ કભી હમારી ઓર દેખા કરો મીરા ને કહા બસ મેરા તો ગિરધર ગોપાલ દૂસરા કા ગુસ્સા આ ગયા રાજા કો રાણાજી ગુસ્સા આતા હૈ જહેર કા કટોરા લે આતા હૈ કહેતે હૈ લે અગર વો તો હૈ માધવ હૈ કિશન હૈ કનૈયા હૈ તો લે યે જહેર કા કટોરા ઓર પી લે મેં દેખતા હું બચાને કો કોન આયેગા દોસ્તો ઇસ વક્ત મીરા ડરી નહીં દોનો હાથ સે જહેર કા કટોરા પકડા ઘૂંટ પે ઘૂંટ જબ મીરા પીને લગી તો એક શાયર ને ક્યા લિખા સુનિયે મેરી માતા કહી મોહબ્બત કિસે કહેતે હૈ जैसे मीरा नहीं मरी तो शायर ने क्या लिखा और शायर मुसलमान था आप इनको जानते हैं इनकी गजल आप दोस्तों ने सुनी है चांदी जैसा रंग है तेरा सोने जैसे शेख आदम अबू अल उसने क्या लिखा हमारी मीरा पे कि कोई कोई मोहब्बत से जो मारे तो मरने की तमन्ना है कोई मोहब्बत से जो मारे तो मरने की तमन्ना है खतरा जहर का भी होता तो सोबार करना है सोबार પ્રેમ છે અમારે ત્યાં કેવો પ્રેમ થાય ખબર છે એક જ ટેબલ ઉપર બંને બેઠા હોય વચમાં એક ગ્લાસ હોય એમાં લીંબુ નું ફાડું નાખ્યું હોય એક નળી આના મોઢામાં હોય એક નળી આના મોઢામાં નીચે બે ના પગની આટી નખાઈ ગઈ ઉપર નળી ની આટી નખાઈ ગઈ સોમવારે શરૂ થાય આવતો સોમવાર હિસાબ પૂરો માલ ખતમ મોહબ્બત ખતમ આ બધું છે ને નાટક છે બાપુ ડ્રામા છે મોહબ્બત નહીં પ્યાર પ્રેમ તો ભાઈ ને બેન ને હોય પતિ ને પત્ની ને હોય માતા ને પિતા ને હોય મિત્ર ને મિત્ર ને હોય એ સાચો પ્રેમ છે આ તો બધી ક્ષણિક ક્ષણ ભંગુર વાતો છે ચલો આપકો સુના દેતા હું મોહબ્બત કા કિસ્સા ઇસકે બાદ મેં દીપુ ભાઈ મુજે કહેતા હૈ કે કુછ ઓર કલાકાર ભી બાકી હૈ તો જલ્દી સે સુના દેતા હું સાંભળો અપને મજા આવી જશે એક જ મિનિટ છેલ્લો મારો આ સીન છે ક્લાઇમેક્સ એક આશિક થા મોહબ્બત કરતા થા પ્લીઝ માતા બહેનો સાંભળો ખાસ કરીને મારા યુવાન મિત્રો માટે આ વાત છે તમારે ખાલી સાંભળવાનું જ છે એમાં જેને લગ્ન થઈ ગયા છે એને તો ખાલી મજા મજા જ છે બસ પ્લીઝ પ્લીઝ સાંભળો આશિક તહે દિલ સે મોહબ્બત કરતા થા અપની માશૂકા કો માશૂકા બેવફા નિકલતી હૈ કિસી ઓર કે સાથ ઇનકી શાદી હો જાતી આશિક સે સદમા બરદાશ્ત નહીં હોતા ખુદકુશી કર લેતા સુસાઇડ કરતા હૈ મર જાતા હૈ घर होता मरने के बाद घर होता हिंदू तो मरने के बाद इसको ये स्मशान ले जाते हैं अग्नि संस्कार करते हैं अगर मुसलमान होता तो इसको कब्रिस्तान में ले जाते हैं इनको दफनाया जाता है ये मुसलमान था सुनिए लड़की किसी और के साथ शादी हो गई आशिक से मर गया इनको दफनाया गया कब्रिस्तान में ये उर्दू में इसको कब्र को मजार कहते हैं इसके ऊपर मजार बन गई वो लड़की अपने मियाँ के साथ अपने हस्बैंड के साथ घूमने को निकलती है इत्तेफाक से वहां से निकली जहां कब्रिस्तान था वो अपने मियाँ को कहती है देखिए जी मेरी एक सहेली मर गई है इस कब्रिस्तान में इनकी मजार है अगर आपकी ओर से छुट्टी मिली तो मैं इनकी मजार पे जाके दो फूल चढ़ा के आऊँ मैं थोड़ी स्पीड उपाली सवाल तो नहीं देखते बोले कोई बात नहीं वो जाती है कब्रिस्तान में ढूंढती है अपने आशिक की मजार जब मजार देखी दोस्तों तो पास में एक पौधा था तोड़े फूल उठाए फूल और जब मजार पे रखे तो हादसा क्या होता सुनिए जैसे फूल तोड़े और उठाए और मजार पे रखे तो क्या हुआ मजार में से एक आवाज निकली कि जब जब निकलती हो तो मेरी मजार से तो फूल क्यों चढ़ाती हो कम वक्त हम तो पहले से दबे हैं हमें और क्यों दबा दिया Oh,
સુખી હો એ બધો મારી માં મોગલ નો પરતા તમે એવો કોરોના કાળ આવ્યો સાહેબ રક્ષા કરનારી બીજી કોઈ નો હોય સાહેબ, કારણ કે જે એક ચારણ ત્યાં રહેતો ને એક ચારણ ચારણ તાકાત સુર 18 વરણ થી કુળ ઉજ્જવળ અકળ જ્ઞાતિ આકૃતિ ચારણ જે એક ચારણ હોય સાહેબ 18 વર્ણ બેઠું હોય 5-25 લાખ પબ્લિક ની અંદર એક ચારણ બેઠો હોય સાહેબ એના મુખાકૃતિ ઉપરથી ખબર પડી જાય કે સાહેબ આ ચારણ છે, કારણ કે 18 વર્ણ થી કુળ ઉજ્જવળ અકળ જ્ઞાતિ આકૃતિ કોઈ કરી ન શકે એવી જ્ઞાતિ. અને એક મોગલ છોરો સાહેબ અહીંયા મારા પિયુભાઈ ગઢવી રહેતા હોય હું મારી જીત પર હસતો રહ્યો, હું મારી હાર પર હસતો રહ્યો, પછી મલકીન કાટે વેણ એને કાંટો કોઈ દી નો વાગશો હોય ભલે પાલકાશે ડાયરો સાંભળી અને સાહેબ બધું ભૂલી જાય, ગરબા સાંભળી અને બધું ભૂલી જાય. 10 મિનિટ અડધો કલાક પેલા વસ્તાબેન ના રાઉન્ડ માં એવું લાગતું હતું કે સાહેબ નવરાત્રી આવી ગઈ, આ મારી માતા બહેનો ની તાકાત છે. બરાબર હા શેષનાગ નો ગલપટો કરી શિવજી ગયે લાશ સબસે બડા હૈ તેરા
બેન માટે ગીત ગાવાનું, બેન માટે ગઈશું આપણે.